નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. આમોદ તાલુકામાં આવેલા ભીમપોર ગામે રહેતા એક પરિવારે અંધશ્રદ્ધામાં પુત્રને ગુમાવ્યો હોવાની ઘટના બની છે. ભીમપોર ગામે રહેતા કાંતિ રાઠોડનો 11 વર્ષીય પુત્ર અરુણ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં ઘરના વાડામાં બાથરૂમ ગયો હતો ત્યારે તેને કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું. એણે પરિવારને જણાવતા તેના પિતા કાંતિભાઈએ તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ભાથીજી મહારાજના મંદિરે બુવા જાગરિયાનું કામ કરતા તેમના સગાભાઈ સંજય રાઠોડ પાસે લઈ ગયા હતા, જ્યાં તેનું ઝેર ઉતારવાની વિધિ શરૂ થઈ હતી. જો કે આ વાતને ઘણો સમય વીતી ગયો અને આખરે અરુણ ઢળી પડ્યો, જેથી તેને આમો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા તબીબોએ અરુણને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પરિવારે મામલો રફેદફે કરીને મૃતદેહને દફનાવી પણ દીધો હતો. જો કે આ મામલે ભારે ઉહાપો મચતા દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે પોલીસે ખસેડ્યો હતો. પોલીસ દ્વારા બાળકના મોત સબબ પિતા અને કાકા સામે ગુનો દાખલ કર્યો છે અને કાંતિ રાઠોડ અને તેના કાકા સંજય રાઠોડની પણ ધરપકડ કરી છે. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં 2/9/2024 રોજ એક બનાવ બનેલો હતો, જેમાં કામની ઉંમર 11 વર્ષનો જે તરુણ છે એને એના પિતા તથા એના સગા કાકા જે ભૂવા હતા તેઓએ એને કોઈ ઝેરી જાનવર કરડવાના કારણે એને હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાની બદલે ગામના બાતુજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા અને ત્યાં થોડોક સમય વીતી જતાં હોસ્પિટલ લઈ આવતા એનું મરણ ગયેલું હતું. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં એના પિતા તથા એના કાકા જે ભૂવા છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાના કામે આમોદ પોલીસે આજે 2:00 વાગે એમના પિતા તથા એના કાકા જે ભૂવા હતા એમની બંનેની આ ગુનાના કામે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. કઈ કઈ કલમ મુજબ સાહેબ ગુનો દાખલ કરવામાં આ ગુનાના કામે કલમ 102 કલમ 105 અને 3-5 મુજબથી ગુનો દાખલ થવા કરવામાં આવેલ છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.